ગુજરાતમાંથી રખડતા ઢોરના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે ત્યારે હાલમાં જ રખડતા ઢોરનો રાજ્યમાં દિવસે દિવસે વધી રહેલો આતંકને લઈને હાઈકોર્ટે પણ તંત્ર સામે લાલ આંખ કરી છે અને છેલ્લા કેટલા સમયથી તંત્ર રખડતા ઢોરના મુદ્દે કામ કરવા લાગ્યું છે ત્યારે હાલમાં જૂનાગઢમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જૂનાગઢમાં કથરોટા ગામમાં ગાયે દોટ મૂકતાં સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું છે આ બાળક ખાટલા પર બેઠો હતો અને અચાનક ગાય ભડકતા દોડવા લાગી જેને કારણે ખાટલા પર બેઠેલા બાળક ઉપરથી ગાય પસાર થતા બાળકના પેટ અને છાતીના ભાગ પર ગાય પગ મુકતા બાળકની ગંભીર ઈજા પહોંચી છે ત્યારે આ ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર બાળક જ્યાં બેઠો હતું ત્યાં નજીકમાં જ ગૌશાળા હતી અને ગૌશાળા તરફથી ગાયો આવી રહી હતી અચાનક ગાયોએ દોટ મુકતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય તો એ છે કે રખડતા ઢોરને અમદાવાદ શહેરમાં નિયંત્રણ માટે એમ્સએ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ નવી પોલિસી બનાવી છે જે અંતર્ગત જે વ્યક્તિ ઢોર રાખે છે તેની સંસ્થાઓને ફરજિયાત લાયસન્સ અને પરમિટ મેળવવાની રહેશે અને આ વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજિયાત બનશે આ ઉપરાંત વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પણ પરમિટ લેવાની રહેશે અને આ પોલિસી અંતર્ગત ઢોર રાખનાર લોકોએ અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી લાઇસન્સ અને પરમિટનો ચાર્જ ચૂકવવાનો રહેશે જેના માટે ત્રણ વર્ષની મુદત રહેશે આ ઉપરાંત ઘણા નિયમ પણ રાખવામાં આવ્યા છે તો આ હતો આજનો વિડીયો ફરીથી મળીશું નવા વિડીયો સાથે